હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેક્શન ક્રિકેટ મી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો જીએસસીસીએલની અંદર ઘણી બધી વેકન્સીઝ બહાર પડેલી છે, બરાબર. જીએસસીસીએલ વિશે તમને આઈડિયા છે, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, બરાબર. ઓવરઓલ બમ્પર વેકન્સી આપણે કહી શકાય, બરાબર. પણ એન્જિનિયરના વિદ્યાર્થી મિત્ર માટે સારું ન કહેવાય, કારણ કે ભાઈ અત્યારે પીએચ કેન્ડિડેટ માટે જ ઓનલી વેકન્સીઝ બહાર પડેલી છે. પણ આ વેકન્સી આવી છે તો એનો મતલબ બની શકે કે આવનારા સમયમાં પ્લાન્ટ એટેન્ડન્ટ અને ત્યાર પછી જુનિયર એન્જિનિયરની ભરતી આવી શકે છે. અત્યારે ખાલી પીએચ કેન્ડિડેટ માટે છે, બરાબર. પોસ્ટ તમે જુઓ તો અહીંયા ઓવરઓલ 7 પોસ્ટ માટે વેકન્સી બહાર પડે, અલગ અલગ પોસ્ટ માટે બહાર પડેલી છે ભરતી. તો એ બધા વિશે આપણે ચર્ચા કરશું, બરાબર. જેથી આઈડિયા આવતો હોય ભાઈ, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, જેટલે આમાં અલગ અલગ જગ્યાએથી કંઈક ને કંઈક ભણેલા છે, બરાબર, તો એ બધા માટે ભરતી બહાર પડેલી છે. તો એના વિશે આપણે ચર્ચા કરતા જશું. પરીક્ષાની પેટર્ન કઈ રીતના છે, કેટલી ફી ભરવાની છે, એ બધું આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જશું. ઓકે, વન બાય વન આપણે જોતા જઈએ. સૌથી પહેલાં તો જીએસસીસીએલની અંદર બરાબર ભરતી આવેલી છે, એટલે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ. તમને આઈડિયા હશે, ઓપનિંગ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે. ઓનલાઈન ફોર્મ તમારે ભરવાના છે. 27/3/2024 ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે. 27/3 ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે. 3-4 દિવસ જેવું થઈ ગયું છે, બરાબર. ક્લોઝિંગ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ ભાઈ 16 એપ્રિલ છે એ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે, બરાબર. એટલે 16 એપ્રિલ છે એ તમારી ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. ત્યાર પછી ફી કેટલી છે, તો કે ભાઈ ફી આપણે 500 રૂપિયા છે અનરિઝર્વ ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે, બરાબર. અનરિઝર્વ ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે 500 રૂપિયા ફી છે, અને 250 રૂપિયા ફી છે એસસી એસટી અને પીએચ કેન્ડિડેટ, એટલે ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ માટે. આ બધા માટે 250 રૂપિયા ફી છે, બરાબર. જે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે ફી ભરવાની હોય છે, એના માટેની વાત થાય છે. હવે એક્ઝામ પેટર્ન વિશે વાત કરી લઈએ, તો કે ભાઈ એક્ઝામ પેટર્ન એટલે બધી જેટલી પણ પોસ્ટ છે એના પગાર ને એના વિશે આપણે પછી ચર્ચા કરશું, બરાબર. તો પણ મેઇન વસ્તુ છે કે ભાઈ તમારે એક્ઝામ પેટર્ન કેવી રીતના છે એ જોઈએ. તો હમણાં તમને બધાને આઈડિયા છે કે ભાઈ એક્ઝામ પેટર્ન અત્યારે બદલી ગઈ છે, બરાબર. પેપર નંબર 1 અને પેપર નંબર 2 બે પેપરમાં એક્ઝામ દેવામાં આવે છે. હવે પેપર નંબર 1 100 માર્કનું તમારું પેપર છે, 100 માર્કનું પેપર, 100 MCQ છે. એમાં રીઝનિંગ 25 માર્કનું, એપ્ટિટ્યૂડ 25 માર્કનું, ઇંગ્લિશ 15 માર્કનું, કોમ્પ્યુટર 20 માર્કનું અને ગુજરાતી 15 માર્કનું. આ પેટર્ન છે, આના પ્રમાણે ટોટલ તમારા 100 MCQ બનશે. 100 પેપર સોરી 100 માર્ક 100 MCQ આ પ્રમાણે થશે. 0.25 નેગેટિવ માર્કિંગ છે. પેપર મોસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજમાં હશે, બરાબર. પેપર તમારું ઇંગ્લિશ લેંગ્વેજની અંદર હશે, બરાબર. એટલે 25 માર્કનું રીઝનિંગ ને 25નું એપ્ટિટ્યૂડ, એટલે 50 થી 15નું ઇંગ્લિશ, 15નું ગુજરાતી ને 20 માર્કનું તમારું કોમ્પ્યુટર થશે, બરાબર. એટલે બધું થઈને 100 માર્કનું થયું. એટલે આ પેપર 1 ક્વોલિફાઈ થશો તે પછી તમારે પેપર નંબર 2 દેવાનું થશે. પેપર નંબર 1 ના ક્વોલિફાઈ થયા પછી પેપર નંબર 2 તમારે આપવાનું થશે. 100 માર્કનું પેપર રહેશે પેપર નંબર 2. એ તમારું સબ્જેક્ટ રિલેટેડ હશે. તમે જે ભણેલા છો, સપોઝ કે કોઈ જેઈ એન્વાયરમેન્ટની પોસ્ટ છે તો એના માટે 100 માર્કનું એન્વાયરમેન્ટમાંથી પૂછવામાં આવશે. જેઈ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અથવા આઈસી છે તો એના માટે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ આઈસીમાંથી ફોર્મ ભરવામાં, મતલબ એમાંથી ક્વેશ્ચન પૂછવામાં, ઇલેક્ટ્રિકલવાળાને ઇલેક્ટ્રિકલ, મિકેનિકલવાળાને મિકેનિકલ, આઈસીવાળાને આઈસી. પછી લેબર વેલફેર ઓફિસર છે તો એને લેબર વેલફેર, એને જે કંઈ પણ એની જે પોસ્ટ એનું જે ભણતર છે એના પ્રમાણે. આસિસ્ટન્ટ લેડી મેડિકલ, લેડી ડૉક્ટર છે તો એમના માટે એ પ્રમાણે રહેશે. જુનિયર ફાર્માસિસ્ટ માટે ફાર્માસિસ્ટનું એનું જે ભણતર છે, એકાઉન્ટ ઓફિસર માટે એકાઉન્ટનું, એસિસ્ટન્ટ મેનેજર માટેનું આસિસ્ટન્ટ મેનેજર, આઈટીનું જે કંઈ પણ ભણતર હોય એ. એટલે પેપર 1 તમે ક્લિયર કરશો તે પછી પેપર નંબર 2 તમારે દેવાનું થશે. પેપર નંબર 2માં તમને સારો સ્કોર આવશે તો તમે મેરિટમાં આવશો ને તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. એટલે મહત્વનું સિલેક્શન માટે પેપર નંબર 2 મહત્વનું છે. પેપર નંબર 1 ક્વોલિફાઈંગ રાઉન્ડ છે, પણ એ પેપર 2 દેવા માટે એની અંદર સિલેક્ટ થવું જરૂરી છે. કારણ કે સારો સ્કોર આમાં કરશો પેપર 1માં તો તમે પેપર 2 આપી શકશો, કારણ કે એમાં મેરિટ બનશે, બરાબર. પણ ફાઇનલ સિલેક્શન માટે પેપર નંબર 2 તમારા માટે મહત્વનું છે. એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે. એટલે આ પેપર પેટર્ન થઈ, બરાબર. અને આટલી ઓવરઓલ તમે જુઓ 7 પોસ્ટ માટે છે ને ભરતી બહાર પડી છે. વન બાય વન આપણે જોતા જઈએ, બરાબર. 7 પોસ્ટ માટેની ભરતી જે બહાર પડી છે તો એની અંદર સૌથી પહેલા નંબરની ભરતી છે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર એન્વાયરમેન્ટ, બરાબર. ટોટલ 2 વેકન્સીઝ છે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર એન્વાયરમેન્ટ માટે. ટોટલ 2 વેકન્સી છે. ફૂલ ટાઈમ બીઈ બીટેક એન્વાયરમેન્ટ કરેલું હોવું જોઈએ, બરાબર. અને 7મા 8મા સેમેસ્ટરમાં વિધાઉટ એટીકેટી, વિધાઉટ બેકલોગ હોવું જોઈએ, બરાબર. પગારની વાત કરીએ, પહેલા વર્ષમાં 48,000 છે, બીજા વર્ષમાં 50,000 છે, બરાબર. ત્યાર પછીનું આગળનું 45,500 થી 1,00,000 થાય છે, એ અલગ જ છે. ઓકે, એટલે આટલું આવી રીતના છે, બરાબર. બાકી બધી કોમન વસ્તુ છે. અને એન્વાયરમેન્ટનો સિલેબસ છે એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં હું મૂકી દઈશ, એટલે અહીંયાથી તમે
જોઈ લેજો, અથવા ડ્રાઈવમાં લિંક આપેલી હશે ત્યાંથી તમે મેળવી લેજો. ઓકે, હવે એના પછી બીજા નંબરની ભરતી છે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અને આઈસી ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ. તો કે એમના માટે PWD પર્સન વિથ ડિસેબિલિટી છે એ જ વિદ્યાર્થી મિત્ર માટે ખાલી ભરતી છે. નોર્મલ લોકો માટે અત્યારે વેકન્સી બહાર પડેલી નથી. જે લોકો PWD કેન્ડિડેટ છે એમના માટે છે 10 વેકન્સીઝ ઇલેક્ટ્રિકલમાં, 10 મિકેનિકલમાં, અને આઈસીની અંદર 8 વેકન્સીઝ છે. ફૂલ ટાઈમ BE/BTECH ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ અથવા આઈસી કરેલું હોવું જોઈએ. બીજી વસ્તુ તો કે ભાઈ એમાં 55% મિનિમમ અને 7મા 8મામાં બેકલોગ હોવી જોઈએ નહીં, બરાબર. બાકી સેમ એઝ ઇટ ઇઝ પગાર પહેલા વર્ષે 48,000, બીજા વર્ષે 50,000, અને પછી જે આગળ પે સ્કેલ લાગુ પડે છે એ પ્રમાણે એ જ રિલેક્સેશન નહીં, તમારે તમારી રીતે જોઈ લેવાનું, બરાબર. સિલેબસ વિશે આપણે ઇલેક્ટ્રિકલના એના સિલેબસ વિશે આપણે આગળ બીજી વખત ચર્ચા બીજા વિડીયોની અંદર ચર્ચા કરશું. ત્યાર પછી ત્રીજા નંબરની વેકન્સી છે અસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર, બરાબર. અસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર એમાં ભાઈ MBBS કરેલું હોવું જોઈએ, અને ટોટલ 4 વેકન્સીઝ છે. એમાં મિનિમમ 2 લેડીઝ માટે છે, બરાબર. 2 લેડીઝ, લેડી ડૉક્ટર હોવા જોઈએ. અને સેલેરી છે એમાં 55,600 થી 1,10,000 પેકેજ લાગુ પડશે, બરાબર. આ રીતના છે સ્ટાર્ટિંગમાં ને ભાઈ, તમારે ઓફિસ આપણે શું કહેવાય નોટિફિકેશનની અંદર તમે વાંચી લેજો તમારી રીતે. ઓકે, એટલે અસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર પણ બધાને આ એક્ઝામ પેટર્ન તો ફોલો કરવાની જ છે, બરાબર. એક્ઝામ પેટર્ન બધાને સેમ રહેશે, પેપર નંબર 1, પેપર નંબર 2. ત્યાર પછી ત્રીજા નંબરનું છે ભાઈ અસિસ્ટન્ટ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ નર્સ રેડિયોલોજીસ્ટ કમ પેથોલોજી ટેકનિશિયન જુનિયર ફાર્માસિસ્ટ, બરાબર. જે જુનિયર ફાર્મા, મેં ખાલી જુનિયર ફાર્માસિસ્ટ આટલી આખી છે, તો એના માટે ભાઈ ક્વોલિફિકેશન તમારે શું કહી છે, તો કે નર્સ માટે છે રેગ્યુલર BSc 4 વર્ષનું કરેલું હોવું જોઈએ, બરાબર. ફોર ધ લાસ્ટ 2 સેમેસ્ટર 50% મિનિમમ હોવા જોઈએ. પછી રેડિયોલોજી કમ પેથોલોજી ટેકનિશિયન માટે MSc માઇક્રોબાયોલોજી કરેલું હોવું જોઈએ, અને જુનિયર ફાર્માસિસ્ટ માટે BPharm, DPharm કરેલું હોવું જોઈએ. એટલે 3 પોસ્ટ છે, મેં અહીંયા એક જ લખેલી છે જુનિયર ફાર્માસિસ્ટ, બરાબર. 25,500 થી 55,800 પગાર પે સ્કેલ આપેલ છે, બરાબર. 25,500 થી 55,800 પે સ્કેલ આપેલો છે. બાકી એ જ રિલેક્સેશન ને એ તમે જોઈ લેજો. બાકી બધી જે એક્ઝામ ફોર્મની અને એક્ઝામની પેટર્ન બધામાં કોમન રહેશે. પેપરનો પેપર 2નો સિલેબસ તમે જે ભણ્યા છો એના પ્રમાણે રહેશે પેપર 2ની અંદર. પેપર 1 બધાને કોમન છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ અકાઉન્ટ ઓફિસર, બરાબર. તો અકાઉન્ટ ઓફિસર માટે ભાઈ, અકાઉન્ટ ઓફિસર માટે, બરાબર, તો કે ક્વોલિફિકેશન CA કરેલું હોવું જોઈએ મિનિમમ 55% સાથે. ઓકે, 58,500 થી 1,15,800 પે સ્કેલ છે, બરાબર. બાકી તો બધું એમાં કોમન જ રહેશે. એની ટોટલ વેકન્સીઝ કેટલી છે, તો અકાઉન્ટ ઓફિસરની વેકન્સીઝ નંબર ઓફ વેકન્સી 4 છે, ટોટલ વેકન્સી 4 છે, બરાબર. બાકી પેપર 1 સેમ રહેશે, પેપર 2 તમારો જે કંઈ પણ સિલેબસ આપેલો છે, બરાબર, જે તમારો CA ની અંદર આવતું એના પ્રમાણે રહેશે. એના પછી અસિસ્ટન્ટ મેનેજર IT ભાઈ BE/BTECH કોમ્પ્યુટર સાયન્સ ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર કરેલું હોય, બરાબર, વ્યવસ્થિત રીતે, અથવા MCA પણ કરેલું હોય તો તમે એની અંદર એલિજિબલ છો. ત્રીજાને, બરાબર, આપણે જે અસિસ્ટન્ટ મેનેજર IT માટે. ઓકે, 5 વેકન્સી છે, ટોટલ નંબર ઓફ વેકન્સીઝ 5 છે, અને પે સ્કેલ સેમ એઝ ઇટ ઇઝ 45,500 થી લઈને 1,12,000 1,01,200 છે, બરાબર. અને મિનિમમ 2 યર ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ તમારી પાસે હોવો જોઈએ. બાકી પેપર 1 પેપર 2 સેમ જ રહેશે, બરાબર. એક્ઝામ ડેટની બધું સેમ જ છે જે માહિતી છે. અને છેલ્લે છે અસિસ્ટન્ટ મેનેજર. ત્યાર પછી આપણી પાસે છે લેબર લો ઓફિસર, બરાબર. લેબર લો ઓફિસર, લેબર વેલફેર ઓફિસર. તો એની અંદર સેમ એઝ ઇટ ઇઝ 58,500 થી 1,15,000 પે સ્કેલ છે લેબર લો ઓફિસર. અને ક્વોલિફિકેશન 2 યર ફૂલ ટાઈમ ગ્રેજ્યુએટ ક્વોલિફિકેશન, 55% રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, જેમ કે માસ્ટર ઓફ સોશિયલ વર્ક ને માસ્ટર ઓફ લેબર વેલફેર. આમાં તમારે કોર્સ 2 વર્ષનો કરેલો હોવો જોઈએ, વિથ પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ હોવો જોઈએ, બરાબર. જોબ પ્રોફાઇલ તો તમને આમાં આપેલું છે. ઓકે, ત્યાર પછી ફી ને બધું સેમ છે. પેપર 1 બધામાં કોમન આવશે, પેપર 2 તમારે તમારી રીતે HR IR ને લેબર લો ને એના ઉપરથી ક્વેશ્ચન પૂછવામાં આવશે, બરાબર. એટલે ઓવરઓલ આટલું છે. એકાઉન્ટ ઓફિસર કદાચ બાકી રહી ગયું હશે, એકાઉન્ટ ઓફિસરનું સેમ જ છે, CA માં આવી ગયો, બરાબર. ચાલો, એટલે આટલી ભરતી છે, બરાબર. એટલે આ 7 પોસ્ટ માટે, અલગ અલગ પોસ્ટ માટે. હવે તમે જે ભણેલા હોય એના પ્રમાણે તમારે ફોર્મ તમારે ભરવાનું થશે. પણ બધાના માટે પેપર નંબર 1 છે એ સેમ રહેશે, પેપર નંબર 2 છે એ તમારી જે પોસ્ટ છે, બરાબર. તમે અસિસ્ટન્ટ મેનેજર છો તો એ પ્રમાણે, અકાઉન્ટ ઓફિસર હોય તો એના પ્રમાણે તમારે ભરવાનું થશે. ઓકે
ઓકે ફ્રેન્ડ્સ, તો આટલી માહિતી આ વિડીયોની અંદર આપવાની હતી. જે મેઇન ક્રીમ મટીરિયલ છે કે ભાઈ આ ક્યારે ફોર્મ ચાલુ થાય છે, ક્યારે બંધ થાય છે, ફી શું છે, પેપર પેટર્ન શું છે, એ બધું મેં તમને જણાવી દીધું છે. બરાબર, અમારે મોસ્ટ ઓફ તો ભાઈ આપણા ટેકનિકલની આપણી શું કહેવાય ચેનલ છે, પણ આ અત્યારે પોસ્ટ માટે મેં કીધું ભાઈ જીએસસીસીએલની અંદર છે તો બધા માટે વિડીયો બનાવી દઈએ જે કંઈક માહિતી મળતી જાય. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો, તો પર્સનલનો મેસેજ કરી શકો છો. ઓકે, અને પેપર નંબર 1 માટે આપણા ઓનલાઈન કોર્સિસ છે તો એને તમે ચેકઆઉટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ટ એકેડમી.